નમસ્કાર મિત્રો ગમતું રમતું ગણિતની અંદર એક નવી હમણાં જે રીત શીખા એના ઉપર આપણે એક કાર્ડની રમત શીખશું એક કાર્ડ બનાવવાનું તમારે એટલે કે પાંચથી શરૂઆત કરવાની પાંચ છ સાત આઠ નવ દસ બાળક પાસે તમારા આવી ક્રમિક ચાલીસ સુધી સંખ્યા લખાવવાની પછી લખવાના અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ને ચાલીસ આ રીતનું એક તમારે ચાર્ટ બનાવી લેવાનો છે હવે આમની અંદર આપણે કેલેન્ડરની રમત રહીમાં એવી જ રમત છે અને બે ત્રણ રીતે રમાડી શકાય આપણે આ જે રમત છે એમાંથી કોઈ પણ એક સંખ્યા તમારે ચાર્ટની અંદર પસંદ કરવાની ધારો કે ચાર્ટ તમે આવો પસંદ કરો નવ ખાના પસંદ કરી લીધા જે કેલેન્ડરમાં હતું એવું જ પણ આ કેલેન્ડરમાં ચાલીસ તારીખ ન હોય આ ચાલીસની સંખ્યાનું એને ચાલીસ સુધી એકડા લખાવાના ત્યારબાદ આ ચોરસમાં રહેલી સંખ્યાનો સરવાળો કેટલો થાય એટલે એને સરવાળો કરવા કહેવાનું આપણી પાસે બાર અઢાર અને ચોવીસ છે તેર ઓગણીસ અને પચીસ છે ચૌદ વીસ અને છવ્વીસ છે આ બધી સંખ્યાનો સરવાળો જો કરવાનો આવે આ કોષ્ટક છે તમે લખો એનો સરવાળો તમારે બાળકો પાસે આવી રીતે કરાવવાનો ટોટલ સંખ્યાનો સરવાળો કરાવી લ્યો પણ આપણે એમાં એક ટ્રીકનો ઉપયોગ કરીશું ટ્રીકની અંદર એને કહેવાનું નાનામાં નાની સંખ્યા કઈ તો એ કહે છે બાર દર સાત એડ કરવાના બાર ને સાત ઓગણીસ થશે આ જે ઓગણીસ તમને મળે છે એ ઓગણીસને તમે નવ વડે ગુણી નાખો એટલે કે એકસો ને એકોતેર આવે તો આનો સરવાળો કેટલો હોય છે એકસો બીજી છે જે કેલેન્ડરમાં હતી એને નવ વડે ગુણી નાખો એટલે એકસો ને એકોતેર જ આવશે ઓગણીસ નવા એકસો એકોતેર ધારો કે તમે આ લીધી છ અહીંથી હું લઈ લઉં છું આગળ છ સાત અને આઠ આ કેલેન્ડરમાં અથવા આ કોષ્ટકમાં છ સાત અને આઠ આ લીધું આમાં તેર તેર ગુણ્યા નવ તેર નવા કેટલા થાય તમારે આમાં જોવાનું અને એનો જવાબ આપવાનો એકસો સત્તર કોઈ પણ સંખ્યા તમે તમેથી આ પણ લીધી હોય છે ચોક્કસ તો તમે આ રીતે એક જાદુઈ પ્લેટ જેવું કાગળ બનાવી અથવા ચાર્ટ બનાવીને એના ઉપર તમે આ બાળકોને સરસ સરવાળા કરતા શીખવાડી શકાય જાદુ રમત કરી શકાવાય આ રીતે સરવાળા આ રીત કરવાની જરૂર નથી પણ થોડીક પ્રોસેસ થાય એટલા માટે આ પદ્ધતિ પણ અહીં આપી છે કારણ કે એ પદ્ધતિને યુઝ કરવા માટે અહીંયા સાતનો ઉપયોગ કર્યો અને નવું વડે ગુણવાની વાત કરી નવું ગુણ શું એટલે માં સાતમી સંખ્યા જે હોય એટલે અહીંયા નવ એડ કરીએ અને એની અંદર ગુણાકાર કરીએ તો એકસો એકોતેર આવે એ જ પ્રક્રિયા અહીંયા પણ થશે પણ આમાંથી કોઈપણ સંખ્યા તમે લઈ અને બધાનો સરવાળો કરો તો આપણે સાત તેરી એકવીસ તેતેરી ઓગણચાલીસ ઓગણીસ તેરી સત્તાવન બધાનો સરવાળો કરો તમે એટલે તમે સરવાળો કરશો એટલે એકસોને સત્તર જ આવશે આભાર